हेलो यूट्यूबर फैमिली केम छो सौने गुड मॉर्निंग जय श्री कृष्ण। तो सवार सवार भजवन चालू और जीरो कर दे छे मस्ती थी जुओ बे जना भाई बुनो शू जुए छे बंदर मामा मस्त जोया करे छे अब भजवन तो चालू चालू जुए રોજી દાદા રોટલી બનાવી રહી છે એક બાજુ દાળ મૂકે છે એક બાજુ ભાત મૂક્યા છે મારે જમવાનું નથી ખબર છે ને અને અત્યારે ક્રિકેટ મેચ ચાલુ છે અને ઘણી બધી એપ્લિકેશનો છે જો તમારા ફેમિલીમાં આવી કોઈ એપ્લિકેશન હોય ને 10 રૂપિયા લગાવવાના 50 રૂપિયા લગાવવાના તો મારે ભાઈ રિલીફ કરાવી દેજો ઘર બરબાદ કરી નાખશે બધી એપ્લિકેશનો ઓ બેટા મેં ઘણા બધા લોકોનો પરિવાર જોયા છે એટલે તમને કહું છું એક આ તો ઉપર સત્તા બજાર છે એવી ઘણી બધી એપ્લિકેશનો છે ખુલ્લી આમ સટ્ટા રમાડી રહી છે સટ્ટો કહેવાય કે શું કહેવાય રામ જાણે લોકો શું કહેતા હોય છે મારે કોઈ એપ્લિકેશન નામ નથી હાલમાં પણ રિમૂવ કરાવી દઈશું તો આપણો પરિવાર બચી શકશે છો બેટા એ એ મને આવો એ નાખવાય તારે એ નાખવાય હા જા આંટી આપી દે જા તો હું કરા બતાવો છે બતાવો પછી ઘણા બધા કામ છે મહેસાણાના પતાવવાના છે હવે પૂરા જમવા તો આવવાના નથી મારા અમુક ડોક્યુમેન્ટ મળતા નથી હવે શોધવા પડશે મારે ઓફિસમાં જઈ અને ઓફિસની ચાવી બીજી જગ્યાએ મૂકેલી છે તનુ હંતાડ દે હંતાડ દે શું આવ્યું કોણ આવ્યું હંતાડ 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 દે હંતાડ હંતાડ દીદી કેવી હંતાડી યાર આલે બેટા ચોકલેટ આપને ફાઇનલી અત્યારે પહોંચી ગયું તિલક રેસ્ટોરન્ટમાં અહીંયા આગળ સગાઈનો હમણાં ફંક્શન ચાલુ થશે એ છોકરીવાળા જો આવ્યા નથી છોકરાવાળા તો મેં ઓણાતના છે એટલે એને કોઈ નડવાનું નથી અને મારી આ ગેંગ બેઠી છે અડધો વર રાજા તો અંદર બેઠો બહાર આવશે તો મેકઅપ ઉતરી જશે અને આ જુઓ મેચિંગ બધું સારું છું કે ત્રીજો વ્યક્તિ આવો મેચિંગ વાળો શર્ટ પહેર્યું નહીં આવે એને કે છોકરીવાળા આવશે આપણે તો ઓળખતા ના હોય એવું કહેશે ભૈયા ઇસમાં પૂરી લેકે આવો ને એટલે પછી આપણે થોડું બનવા જેવું થઈ જાય એમ જો તો આપણે હલવાની કોઈ વાંધો નહીં છોકરીઓને રાજી રાખવાના પણ હવે વરરાજા આવે ત્યારે સરસ મજા સિનેમેટિક વિડીયો બનાવીએ અને આ લોકોના ફોટા પાડવા છે આઈફોનથી તો સર ફોન હાલો આઈફોનના ફોટા પાડવા છે એટલે પાડો તમે ફોટા આર્યો છે તિલક હોલ સારો એવો હોલ છે અને આજે આ ભાઈની સગાઈ છે તમે આપણા વિડીયોની અંદર જોયું હશે હિમાંશુ પહેલાં એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન કેટલી વાગે આવશે બાબુ ભૂખ લાગી તો 12 વાગ્યું છે તો રેડી તૈયાર જ છે ને એક બી સંતાડી લીધો ભૂખ લાગી યાર મારે તો મારા જમવાનો ટાઈમ છે અને અમારે સાહિલભાઈને હવે ભૂખ તો લાગી જ છે એ રાજુ બેઠો એક જમવાનું ક્યારે રેડી થશે પૂરું કરીએ થોડું ફાસ્ટ ફોરવર્ડ કરાવીએ બોલો જમવાનું ચાલુ થઈ ગયું છે સૂપ ચાઇનીઝ રોલ ખા ડીશ મૂ લઈને હું ખાઈ બીજા આવું મેરેજમાં થાય ને તમારે હોય સગાઈ થઈ પણ નથી ને પેલા મસ્ત આમ ફોટો શૂટ ને વિડીયો શૂટ કરવાનું છે ભાઈ કયું લોકેશન પકડવાનું છે હા ચલો સરસ મજાનો ફોટો શૂટ ને વિડીયો શૂટ કરીએ તમને જ્યાં અનુકૂળ લાગે એ ભાઈ જો અત્યારે પકડજો ચાલો હેલો જય જીનેન્દ્રા યુટ્યુબ ફેમિલી વિડીયો શૂટ ચાલુ છે બધું કેમેરો હાથમાં યુટ્યુબ ફેમિલી કરો કન્ટિન્યુ હવે થોડો હાથમાં ફેસ ઉપર હાથ લગાવજો ફોટો છે કાઢજો કાઢો ભાભી તમે હા લાલિયા
जो आओ अंदर आओ, हमारा बे शूटर छे, साफ शूटर पेली बार चंगू मंगू नी गैंग छे पेली बाजू मा बधू। चलो स्टार्ट, धीरे धीरे आवो स्लो मोशन मा। तरको आवे छे बहु वधारे, सूरत दादा बहु तप्या छे। सूरत दादा तो तपवाना छे, वराजा छे, हवे थोड़ुं जमी लईए। केटला 1.5 વાગ્યો ને? 2 વાગી ગયા છે। ઓ ભાઈ આપણે 2 વાગી ગયા। ચલો ફાઇનલ ડેસ લઈ લીધો છે આ છે વેજ સબનમ, તો પહેલી વાર નામ સાંભળો વેજ સબનમ। બનીને સબ્જી શ્રીખંડ ચાસ દાળ ફ્રાય જીરા રાઈસ અને રોટલી, બસ જમી લઈએ પછી એને મસ્ત સરસ મજાનું ડેકોરેશન તો કરેલું છે અને બધી જે વિધિ છે પૂરી કરીને સારા બધા ફોટા અને વિડીયો પણ લેવાનો છે। ફાઇનલ અત્યારે બધું ફંક્શન થઈ ગયું છે ઓલમોસ્ટ પૂરો, હવે એ લોકો મંદિરે જશે ને, મોઢેરા જશે મોઢેશ્વર મંદિર દર્શન કરવા માટે। અત્યારે કેટલા વાગ્યા? 3:30 જેવું થયું, બસ લક્ઝરી લેને હા, બસ હવે મારા થોડા બેંકના કામ છે બધું પતાવવા પડશે, એ પતાવી બસ સીધા પહોંચું, બીજા ઘણા બધા કામ છે, એટલે મહેસાણા છું તો વળી કામ પૂરા કરીશ। તારે આવવાનું સાહિલ? ઓકે લે, બેંકોના કામ માર્ચ એન્ડિંગ પૂરા થાય એટલે કરવા પડે, એટલે કાગળ ભેગા કરીને કામ પતાવવો પડે છે। ચલો હવે નીકળીએ આપણે। સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે અમારે યોગામાં અમે બધા આવેલા છે, પણ આજે એક સત્સંગ છે એના અંદર એક રમત રમાડી હતી, અમે રમતમાં હું હારી ગયા, અમે 3 જણા હારી ગયા છે। હવે મને સજા થઈ છે એટલે મને એમ કીધું કે તમારે કંઈક બનવું પડશે, તો કે તમારે અહીંયા ઘરી તમારા જે આ બધા સભ્યો બધા છે એને તમારે શાક વેચવું પડશે, એટલે બધાને તમારા બધા અમારા અહીંયા ઉભેલા છે યોગાની બહેનો, એટલે હું અહીંયા શાક લઈને આવી છું, એ રીતે આ બધાની સાથે હું રમત રમીશ, તમે પણ જોતા રહો અને મારી સાથે જોડાઈ જાઓ। અત્યારે તો શું ઉનાળો ચાલે છે એટલે આ શાક તમારે વધારે સારું લાગે, બધા શાકમાં તમને સારું લાગે। એ ડુંગળી 20 રૂપિયા કિલો, બટાકા 20 રૂપિયા કિલો, બટાકાની ચાટણી બનાવો, ટામેટા હાલ ખલાસ થઈ ગયા, મને સકરી બોને લઈ ગયું, તમારે શું લેવું પૂરું, બસ લઈ જાઓ કે 5 કિલો બટાકા, પેલી બોરીમાં પડ્યા આ શોરૂમ છે, ગોડાઉન પાછળ મૂકીને પાછળ આવે છે કે ગોડાઉન ઓર્ડર પ્રમાણે માલ આવશે, વેપાર થઈ જાય, મારે આ ગરમીમાં ફરવું ના પડે,
કાલ કાતરી પાજો પછી બટાકાની ભજીયા બનાવજો બધું સારું લાગશે સારું હું તમને લેવાના સૌ તમારા પડોશી ને કેજો કે બટાકા ની ડુંગળી વાળા બુન આવ્યા હતા કાલે હું લઈને આવીશ પાછા ચલો આવજો હા બેટા જો અત્યારે જઈ રહ્યા છે બગીચામાં હા ગાર્ડનમાં સોરી બગીચામાં નહીં પણ ગાર્ડનમાં જઈ રહ્યા છે આ ધનવી કેટલી ખુશ થઈ ગઈ ભગાવ ભગાવ આવડો ગાર્ડનમાં એટલે અને પકડ પાર્કિંગ કરી દે ત્યાં આગળ હા કેટલી કેટલી રાજી 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 થઈ ગઈ તો અમારો આ એરિયાની પાસે જ છે બગીચો સોરી ગાર્ડન ગાર્ડન નજીક છે જો સરસ મજાનું ગાર્ડન છે ને અને અહીંયા આગળ સ્કેટિંગ પણ છોકરાઓ કરી રહ્યા છે એ તારે લાવું છે ને બેટા સ્કેટિંગ એને અડીશ નહીં એને જાડની નહીં અડવાનું એ જ બેબી પડી તું એ શીખો રમો ત્યાં છોકરાઓ આવે એટલે ફ્રેશ થઈ જાય અને અહીંયા કોચ પણ છે ને અહીંથી કોઈ પ્રકારનો ચાર્જિસ નથી લેતા ફ્રી ઓફ શીખવાડે છે ધણી એટલો શોખ છે ત્યાં આગળ પેલે સ્કેટિંગ કરી રહ્યા છે છોકરાઓ અને આ લોકો જે સ્કેટિંગ કરે છે એની ફીસ 100 રૂપિયા છે મને જાણ નથી મેં અત્યારે પૂછ્યું 100 રૂપિયા લોકો ચાર્જિસ છે મહિનાનો એટલે રિઝનેબલ ભાવ છે ભાવ મતલબ ફીસ રિઝનેબલ ફીસ છે જોજો આ કુદમ કુદ કરી રહી છે જવું ત્યારે તારે સ્કેટિંગ કરવી છે કરવી ચાલ લઈ જાઉં ચાલ ચાલ લઈ જાઉં હા આવશે જોડે ચાલ જો ખુશ ખુશ રમો માટીમાં હજુ વાર છે ઘરેથી ફોન આવ્યો છે દહી આલુ પરોઠા બનાવવાના છે ફ્લાતુન બનવાના છે અને જો મસ્તન બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સારા એવા વાગી રહ્યા છે ને મ્યુઝિક ના આવે બહુ દૂર છે ને મ્યુઝિકલ છે ને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સોંગ વાગી રહ્યા છે આમ બોલીએ ને આપણે ના સ્ટોપ રાખીએ ને તો આવવાની શક્યતા વધારે હોય જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે આજે સાંજે અમે બનાવીએ છીએ આલુના પરોઠા એની રેસીપી તમારી સાથે શેર કરો એનો મસાલો અમે કેવી રીતે બનાવીએ છીએ એ તમને ચોક્કસથી બતાવી બટાકા બોઇલ કરેલા છે આ લીલા મરચાં છે આમચૂર પાવડર અમુક શું શું નાખવું છે એ તમને હું બતાવું આ લીલા મરચાં અને વલિયારી તમારે જેટલું તીખાસ ખાવું હોય એટલું તમે નાખી શકો છો આમચૂર પાવડર છે 1/2 ચમચી જેવો થોડા ગાંઠા વળી ગયા છે તેને મેં સરખું કરે થોડોક આમચૂર પાવડર આવશે પછી આમે પાઉં વડાપાઉંની ચટણી સૂકી ચટણી બનાવી હતી એના અંદર લસણ સિંગદાના અને લીલા સૂકા મરચાં એમ કરી અને પીસી નાખી અને આની સૂકી ચટણી બનાવી હતી એ પણ આની ફ્લેવર આપણે નાખી લસણની નાખી એની ફ્લેવર માટે આ નાખીશું એના અંદર થોડા દાણા નાખી દઈએ શ્રદ્ધા અનુસાર મારી પાસે ફુદીનો સૂકવેલો પડે તમારી પાસે તાજો ફુદીનો હોય તો તમે નાખી શકો છો આલુ પરોઠામાં ફુદીનાની ફ્લેવર એટલી સારી લાગે છે કે તમે ખાતા જ રહી જાઓ
તમારે જેટલો ટેસ્ટ કરો નાખવો હોય એટલો તમે નાખી શકો છો. પછી મારી પાસે મેગીનો મસાલો પડ્યો છે, આખું બંચ લાવીથી મેં 12 નંગ એવા આવા પેકેટમાં આવતા હોય છે, આખું આવું મોટું પેકેટ મળતું હોય છે બજારમાં, એ જ આખું લાવી દેવાનું. એટલે તમારે જ્યારે પણ આવી રીતે કશું બનાવવું હોય તો એનો ઉપયોગ કરી શકો. આપણે બીજા કોઈ વધારાના મસાલા નહીં નાખીએ, આ બે મસાલાથી જ આપણું ટેસ્ટ એકદમ સરસ આવશે. આના અંદર હળદર પણ આજે નહીં નાખીએ, બે પેકેટ હું આમાં નાખી દઉં છું. તમારી પાસે ના હોય તો ગરમ મસાલો નાખીને પણ તમે ચલાવી લેવું. આના અંદર થોડોક આપણે ગરમ મસાલો નાખીશું, થોડુંક આપણે ધાણા જીરું નાખીશું. આના અંદર લાલ મરચું નથી આવતું, મીઠું આપણે સ્વાદ અનુસાર, કારણ કે આ મસાલો જે આપણે હાલ નાખ્યો એ મસાલાનામાં પણ મીઠું આવે છે, આમચૂર પાવડરમાં પણ મેં મીઠું ભેળવીને રાખેલું છે. કારણ કે આપણે 12 મહિનાનું આવું આમચૂર પાવડર ભરતા હોય તો તમે એમને એમ રાખશો તો અંદર જીવાત પડી જશે, તો આવું વધારાનું લાવીને ભરતા હોય તો એના અંદર અચૂક મીઠું નાખી દેવું. અને તમે 12 મહિનાની આંબલી પણ ભરતા હોય તો એના અંદર મીઠાવાળી કરીને રાખવી, તો એમાં શું જીવાત નહીં પડે. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું, ઘણી બધી વસ્તુમાં મીઠું ખૂબ સારું એવો ઉપયોગ થાય છે કે તમારા 12 મહિનાની વસ્તુ તમારે સાચવણી કરી શકે છે. અમે હમણાં અંબાજીથી આ આંબલી લાવ્યા હતા, તેના બીયા કાઢી અને મસ્ત પેક કરી અને મીઠું નાખી અને તમે ઉપયોગમાં કરી શકો છો. પછી કચુકા કાઢવાની ઝંઝટ નહીં, અને સીધી ગમે ત્યારે તમે ઉપયોગ કરો તો સીધે આપણે આંબલીનો ઉપયોગ કરી શકીએ. હવે આ બધું સરસ આપણે મિક્સ કરીને હલાવી લઈએ. અને આજે મેંદાનો લોટ નથી બાંધ્યો, મેં આજે ઘઉંનો લોટ બાંધ્યો છે. ઘઉંનો આ રીતે થોડોક નરમ બાંધવાનો, કારણ કે કઠણ બાંધશો ને તો તમારો માવો અંદરથી બહાર નીકળશે, વણશો એટલે ફાટી જશે. નરમ હશે તો તમને વણવામાં સહેલું પડશે. અને અડધો કલાક જેવો આપણે એને આરામ કરવા દઈએ, પછી આપણે આલુના પરોઠા બનાવીએ. આ બધો મસાલો આપણે મિક્સ કરી અને લઈએ. ચલો 8 વાગ્યા છે અને મમ્મી તૈયારી કરી રહી છે. શું બનાવું મમ્મી? એટલે આલુ પરોઠા બટર વાળા, ચીઝ બટર વાળા આલુ પરોઠા. હા એ ભાઈ બંધ આવી જા. આજે તમે રિયાન્સ નો જન્મદિવસ છે, લે બર્થડે વિશ કરીએ. એ રિયાન્સ હેપી બર્થડે. અને અમે છે ને અમને આવવાના હતા જમવા માટે, ત્યાં મમ્મીને ફોન કર્યો પણ ફોન ના ઉપાડ્યો. હે એ તાર્યો. એટલે હંતા ક્યાં, તારો ભાઈબંધ નો બર્થડે છે. ધનુ હેપી બર્થડે કહેજે બેટા, ધનુ હેપી બર્થડે કહેજે ભાઈને. હેપી બર્થડે કહી દીધું ને. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ રિયાન્સ. કરો ભાઈનો બર્થડે હેપી બર્થડે કરો. ચલો કદાચ સાંજે ટાઈમ મળશે તો ત્યાં જઈશું, બર્થડે વિશ કરવા માટે. હેપી બર્થડે બોલ. બરાઈ દીધું કે બાકી નહીં. મસાલો ફેંક દો, વણવાનો અને શીખવાનો. શીખવાનો પછી ફોન અડવા દેતી નહી, મારશે તને, મારશે. મને ના કેતો, હેરાન હેરાન કરે છે. ચલો હવે બનાવવાનું છે નવું કઈક ટ્વિસ્ટ. શું બનાવશે? પેલી બાજુ લઈ જજે, આને હું વધારે ખાવાની મજા ના આવે, એક બે હોય ને તો મજા આવે ખાવાનું. જે રીત નું ફાવતું એ કર. ઉપર લગાવી દીધું બટર, રેડી થઈ ગયા છે આપણા ચીઝ બટર વાળા આલુ પરોઠા.
બટર થી લથપથ અને જોડા છે દહીં. મજા આવશે. ચલો જમવાનું ઓલમોસ્ટ વધી ગયું પૂરું. હવે અત્યારે જઈએ છે રિયાસનગર. આજે શું છે રિયાસનું? રિયાસનો બર્થડે. આવતીકાલે કૈલાસબેન નો જન્મદિવસ છે. વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. અને તમારો નસીબ કહેવાય કે તમે 6 મિનિટ પહેલા તમે આ કોમેન્ટ કરી છે. 11 વાગ્યા છે પૂના 10. થોડોક લેટ વિડીયો એન્ડ કરવો પડ્યો, કાં થોડું કામ હતું અમારે, તો એક પતાવવું પડ્યું કે તમારો બર્થડે વિશ ના થાય. બહુ લેટ પડ્યા તમે. વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. અને ગરમ મસાલાની રેસીપી આપો. આંટી આપી નથી બહુ કાલે રીટા બેન ની મેરેજ એનિવર્સરી છે. એ રીટા બેન કાલે હું અમદાવાદ આવું છું. હા 18 વર્ષ પૂરા થયા. હેપી એનિવર્સરી તબે. કાલે હું આવું અમદાવાદ. કાલે આપણે માનેક ચોક જઈશું. બસ ફોન કર દો, હું આવીશ. હવે કાલે જમવાનું ના બનાવતી. કાલે માનેક ચોક જઈશું અમે. ને કાલે મોહમ્મદભાઈ નો જન્મદિવસ છે. વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. મોહમ્મદભાઈ તમે કેક કટિંગ તો 8 વાગ્યા જ કરવાના છો, કારણ કે આખો દિવસ તમારો રોજા ચાલતા હોય. હા બધા સાંજે જ કરતા હોય. સોરી, તમે બી કાલે માનેક ચોક જતા રહેજો. આપણે બધા બધા ભેગા થઈશું. કાલે રીટાબેનને તરફથી મસ્ત પાર્ટી મળવાની છે. બધા સેલિબ્રેટ કરીશું. રીટાબેન આવી સર. ઓકે, નીતાબેનની કોમેન્ટ આવી છે કે વિશાલભાઈ તમે જે વિડીયો એડિટિંગ કરો છો એને સોફ્ટવેરનું નામ શું છે? હું જે સોફ્ટવેરનો યુઝ કરું છું કાઇન માસ્ટર્સ એઝ અ લાઇસન્સ વર્ઝન સોફ્ટવેર યુઝ કરું છું. અને સપોઝ તમે નવા નવા યુટ્યુબનો વિડીયો બનાવતા હોય તો તમે VNનો પણ ઉપયોગ કરી શકો છો. એઝ અ VN એઝ અ ફ્રી ઓપ છે. કદાચ ફૂલ HD અંદર બી કદાચ એનો કોઈ ચાર્જિસ મને એક્ઝેક્ટલી ખબર નહીં, કે હું કદી યુઝ નથી કરતો. અમારી ફેમિલી કોઈ યુઝ નથી કરતું VNનું. અમે બધા કાઇન માસ્ટર યુઝ કરીએ છીએ. એઝ અ આખા વર્ષનું અમે પરચેસ કરેલું છે સોફ્ટવેર. એ સમજો ને 7-8 હજાર રૂપિયા સોફ્ટવેર પરચેસ કરેલું છે આખા વર્ષનું. તો અમે બધા બધા સોફ્ટવેર એને એડિટિંગ જે બધું કરું, ત્રણે ભાઈઓ મોટાભાગના જે બ્લોગના જે વિડીયો હોય છે એ બધા કાઇન માસ્ટરમાંથી યુઝ કરતા હોઈએ છીએ. બાકી જે મેઇન ચેનલના વિડીયો હોય છે તે એડોબની અંદર એડિટિંગ કરતા હોય છે, PC એડિટિંગ કરતા હોઈએ છીએ. બાકી જો તમે શરૂઆત કરતા હો વ્લોગિંગ બનાવવાની તો VNમાં તમે કરી શકો છો ઇઝીલી. તમને એઝ અ કોઈ જાતું કોસ્ટ તમને નહીં પડે. શું ખર્ચો છે મને આઈડિયા નથી, પણ બાકી તમે VN ટ્રાય કરી શકો છો. પછી મીનાક્ષીબેનની કોમેન્ટ આવી હતી કે વિશાલભાઈ તમારા ગામના મહેસાણાના આજુબાજુના લોકો અમેરિકાથી નીકળી જાય છે. સોરી મીનાક્ષીબેન, એની વસ્તુ આપણે કોઈ વસ્તુ ચર્ચા નહીં કરી શકીએ. ભાવનો બધાના રસ્તા હોય છે, બધા કરતા હોય છે, પોતાના ઈચ્છા હોય, લોકો જતા હોય છે, જઈ શકે છે. મારા બી ઘણા મિત્રો લોકો અમેરિકા જતા હોય છે અને સેફલી પહોંચી પણ જતા હોય છે. અમુક આવા બધા કિસ્સા બનતા હોય છે. બસ કાલે અમદાવાદ જઈશ હું. બરાબર, રાત્રે જમવાનું ના બનાવતી. કાલે રીટા બેનો ફોન આવી જ જશે. આવી જ જાઓ વિશાલભાઈ, આવી જ જાઓ તમે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસીને સાથે. ત્યાં સુધી હમણે આપણે જ આ જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે 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 રાધે.